સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી અમદાવાદ સુધીની બ્રોડગેજ ટ્રેનનો પ્રારંભ કરાયો તો સાંસદ ધારાસભ્ય પૂર્વ મંત્રી દ્વારા રેલની મુસાફરી કરી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી અમદાવાદ સુધીની બ્રોડગેજ ટ્રેનનો પ્રારંભ કરાયો તો સંસદ ધારાસભ્ય પૂર્વ મંત્રી દ્વારા રેલની મુસાફરી કરી. હિંમતનગર પ્રાંતિક તલોદ અમદાવાદ સુધીનો રેલવે ટ્રેક બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે, જેમાં આજે સાબરકાંઠા અરવલ્લી સંસદ દીપસિંહ રાઠોડ, પ્રાંતિક તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા પૂર્વ કાયદા મંત્રી વીડી ઝાલા રણજીતસિંહ રાઠોડ દ્વારા રેલવેની મુસાફરી કરી હતી. ત્યારે સંસદ દીપસિંહ રાઠોડ હિંમતનગરથી પ્રાંતિજ સુધી મુસાફરી કરી તો પ્રાંતિજ રેલવે સ્ટેશન ખાતે સાંસદ દીપસિંહ રાઠોડ દ્વારા રેલવેને કુમકુમ તિલક કરી ફૂલહાર પૂજા કરવામાં આવી હતી. તો પ્રાંતિજ તળોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા પૂર્વ કાયદા મંત્રી વીડી ઝાલા દ્વારા હિંમતનગરથી તલોદ સુધી મુસાફરી કરી હતી. તો આ પ્રસંગે હિંમતનગર ખાતે પણ ભાજપ કાર્યકરો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રાંતિજ તલોદ ખાતે શહેરીજનો મોટી સંખ્યામાં રેલવે જોવા ઉપસ્થિત રહ્યા હતા અને રેલવેનું સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. તો પ્રાંતિજ ખાતે નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ રતિભાઈ ટેકવાણી, નગરપાલિકા કોર્પોરેટરો દિલીપભાઈ રાવત, મહેબૂબભાઈ બ્લોચ, રાજેશભાઈ ટેકવાણી, ગોવિંદસિંહ, જીતેન્દ્રસિંહ સહિત ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ પટેલ, ભાજપ કાર્યકરો, આગેવાનો, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો આગામી ડિસેમ્બર સુધીમાં અમદાવાદ ઉદયપુર સુધીની લાઇન શરૂ કરવામાં આવશે તેવું સાંસદ દીપસિંહ રાઠોડે જણાવ્યું હતું. તો બે વર્ષ બાદ અદ્યતન સુવિધાયુક્ત રેલવે તથા રેલવે સ્ટેશન ચાલુ થતાં હાલ તો લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સંજય રાવલ, ઝેડએસ ટીવી, પ્રાંતિજ. પ્રાંતિજની જનતા અને સાબરકાંઠાના બધા જ લોકોની વર્ષો પૂરી માગણી આપ બધા સમજી શકીએ છીએ કે આના માટે ઘણી ઇંતજાર કરવી પડી. ભૂતપૂર્વ ધારાસભ્યોએ પણ એમના અથાગ પ્રયત્નો કર્યા હતા. બધાએ આ બ્રોડગેજ નહેરુ ગેજમાંથી બ્રોડગેજ થાય એના માટે અતિશય પરિશ્રમ કર્યો હતો ભૂતકાળના સંસદસભ્યોએ, છતાં એમને સફળતા નથી મળી. આજે મને ટૂંકા ગાળામાં અને આદરણીય નરેન્દ્રભાઈએ એક ઝટકે લગભગ 1400 જેવા કરોડ રૂપિયા ફાળવી આ સાબરકાંઠાની અને અરવલ્લીને એક મોટી ભેટ આપી છે. આવતા દિવસોમાં એકલો સાબરકાંઠા એટલે હિંમતનગર નહીં, ખેડબ્રહ્મા પણ સુધી, એકલો ખેડબ્રહ્મા નહીં, આપણે તો અંબાજી સુધી પણ માગણી કરી છે. એ જ રીતે જ્યારે હિંમતનગરથી ઉદયપુર એ પણ 2020માં ડિસેમ્બરમાં પૂર્ણ થવાની છે, ત્યારે આપણને મોટા મોટો ફાયદો થવાનો કે જે હિંમતનગર નહીં, અમદાવાદથી હિંમતનગર, હિંમતનગરથી ઉદયપુર, ઉદયપુરથી જયપુર, જયપુરથી દિલ્હી, એથી આગળ વધીએ તો આપણે સૌએ જ્યારે ઘણી વખત આપણે પ્રવાસમાં જતા હોઈએ છીએ ત્યારે ટ્રેનની મુશ્કેલી પડતી. આજે માત્ર આપણા ગુજરાત માટે નહીં, સાબરકાંઠા માટે એક ટ્રેન હતી અમદાવાદથી મહેસાણા થઈ, બીજી ટ્રેન હતી ગોધરાથી દાહોદ થઈ, આજે આપણે ત્રીજી ટ્રેન શરૂ થઈ રહી છે. આવતા દિવસોમાં અમદાવાદથી પ્રાંતિજ, પ્રાંતિજથી હિંમતનગર અને હિંમતનગરથી ઉદયપુર, ઉદયપુરથી જયપુર, જયપુરથી દિલ્હી ટ્રેન થવાની હોય એ આપણા માટે ગૌરવ છે અને મારા માટે પણ મારી જિંદગીનો એક મોટામાં ગૌરવ. અત્યારથી એમ કહું તો ઓછું નથી, સતત સફળતા મળી છે ત્યારે આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈનો જેટલો આભાર માનું એટલો છો છે, અમિતભાઈ શાહનો પણ જેટલો આભાર માનું એટલો છો. એમને મોટા મોટી ભેટ આપી, મોટા મોટું મારા માટે કામ કર્યું છે એમ કહું તો એ ઓછું નહીં. એ જ અભ્યર્થના